Jai Ginendra. Today is July 14, Thursday 2016, and આપણે આજે પંચસ્તિકાય ઉપર જે રેગ્યુલરલી સ્વાધ્યાય કરી રહ્યા છે તો એમાં આપણે ચાલુ રાખીશું. મુકુલભાઈ, થેન્ક યુ ફોર જોઈનિંગ, એન્ડ બીકોઝ યુ આર જસ્ટ જોઈનિંગ ટુડે આઈલ ગીવ લિટલ બેકગ્રાઉન્ડ. ગીતાબેન, હોપ ફોર યુ ડોન્ટ માઇન્ડ. તો પંચસ્તિકાય એક શાસ્ત્ર છે જે કુમકુમ સ્વામીના પાંચ પરમાગમ શાસ્ત્ર લખેલા છે એમાંનું એક શાસ્ત્ર છે. પંચાસ્તિકાયનો અર્થ પાંચ અસ્થિકાય, એટલે કે જીવાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, એમ કરીને પાંચ અસ્થિકાયનું વર્ણન છે. અને એની સાથે છઠ્ઠો કા, કાને અસ્થિ નથી કહ્યું, કાને કાય નથી કહ્યું, પણ અસ્થિ છે એમ કહીને એમાં કાળનું પણ વર્ણન છે. એટલે કે છ છ દ્રવ્યોનું આપણને ડિટેલમાં કુમકુમ સ્વામીએ વર્ણન કરીને આખા છ છ દ્રવ્યોની કન્ડિશન શું છે, છ છ દ્રવ્ય કઈ રીતે બનેલા છે, છ છ દ્રવ્યનું સ્ટ્રક્ચર શું છે, છ છ દ્રવ્યનું ફંક્શન શું છે એ આપણને સમજાવ્યું છે. એ સમજાવ્યા પછી છ છ દ્રવ્યને બરાબર સમજ્યા પછી આત્મા શું છે, આત્માનું સ્ટ્રક્ચર શું છે, આત્માનું ફંક્શન શું છે, છ છ દ્રવ્યના સંબંધમાં આત્માનું સ્થાન ક્યાં છે યુનિવર્સમાં, એનું વર્ણન ડિટેલમાં ચાલે છે.
જે આપણે આઈ થિંક 27મી ગાથાથી ચાલુ થયું, આપણે 62મી ગાથા પર આવ્યા છીએ. અને 62મી ગાથા એક બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે 1-26 ગાથાની અંદર જનરલ ડિસ્ક્રિપ્શન હતું, વિશ્વનું વર્ણન હતું. 27 ગાથાથી આત્માનું વર્ણન ચાલુ થયું, એમાં આત્મા કરતા છે, આત્મા દ્રવ્ય છે, આત્મામાં પર્યાય છે, આત્માની અંદર 5 પ્રકારના ભાવ થાય છે, એ બધું આપણે ડિટેલમાં જોયું છે. તો હવે આત્મા કરતા છે અને એ કરતા પણ આત્માની પર્યાયમાં થાય છે, એનું કુનકુન સ્વામીએ આચાર્યજીએ સુંદર રીતે આચાર્ય ભગવાને આપણને સમજાવ્યું છે. એટલું સુંદર રીતે સમજાવ્યું છે કે ત્યાં જો મને 6 કારક સમજવામાં આવે તો આત્માનો બંધારણ ખબર પડે, આત્માનું ફંક્શન ખ્યાલમાં આવે કે આત્મા પોતાની પર્યાયનો પોતે જ કરતા છે. આજે મને રાગ થયો, બહારની વસ્તુ જોઈ એટલે મને રાગ થયો એમ નથી. આજે મને રાગ થયો ગ્રાન્ડ કિડ્સ ઘરે આવ્યા એટલે રાગ નહીં. આજે મને રાગ થયો મેં આજે કેરી ખાધી નહીં એમ નહીં. રાગ મારી પોતામાં મારા થકી થાય છે જ્યારે બહારની વસ્તુમાં નિમિત્ત તરીકે હાજર હોય છે. તો એનું એટલે કે મારી કોઈ પણ પરિણતિનો જવાબદાર હું પોતે છું એ આપણને દ્રઢ કરાવ્યું છે. આમાં એ દ્રઢ કરાવ્યું કઈ રીતે? તો કે આત્માની અંદર જ્યારે પર્યાયમાં એક પર્યાયની ઉત્પત્તિ થાય છે, જો એ શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ હોય કે જો એ અશુદ્ધ પર્યાયની ઉત્પત્તિ હોય, જો એ સ્વભાવ ભાવની પર્યાયની ઉત્પત્તિ હોય કે વિભાવ ભાવની પર્યાયની ઉત્પત્તિ હોય, જો એ આત્મલક્ષી પર્યાય હોય કે પરલક્ષી પર્યાય હોય, જો આત્માના અનુભવ સહિતની પર્યાય છે કે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મિથ્યાત્વ અજ્ઞાન રૂપી પર્યાય છે, બધી જાતની પર્યાયની ઉત્પત્તિનું કારણ હું પોતે છું. 85 શાસ્ત્ર ચાલે છે, 85 ની અંદર આત્માનું બંધારણ સમજાવવામાં આવ્યું છે, 6 દ્રવ્યનું બંધારણ સમજાવ્યું છે. એમાં આપણે આત્માની વાત કરી રહ્યા છીએ. જો મને આત્માની વાત સમજ બરાબર પડે છે તો બાકીની બીજી વસ્તુની સમજ પણ ઓટોમેટિક મને પડશે. તો એ 6 કારકો છે આત્મામાં, 6 કારક નામના ગુણ છે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. ફરીથી, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ રીતના 6 આત્માના ગુણ છે. એ 6 આત્માના ગુણોની પર્યાય થઈને પર્યાયની ઉત્પત્તિ થાય છે. આજે મારામાં એક રાગની પર્યાય થઈ, મારામાં દ્વેષની પર્યાય થઈ, મારામાં શુદ્ધતાની પર્યાય થઈ, એ બધી પર્યાય ઉત્પત્તિની અંદર આ 6 કારણો એના બેઝમાં રહેલા છે. એ 6 કારણોના કારણે પર્યાયની ઉત્પત્તિ થાય છે. તો એ આપણે જાણ્યા પછી આપણે ક્વિકલી થોડીક સ્લાઇડ જોઈશું અને પછી આગળ વધીએ. ગયા વખતે આપણે જોયું હતું, થોડુંક ક્વિકલી આપણે પાસ કરી દઈશું કેમ કે બહુ ડિટેલમાં આપણે ગયા વખતે જોયું હતું. કયા કયા 6 કારક છે? આત્મા કરતા પોતે થાય છે, આત્મા કર્મ એટલે કાર્ય, શબ્દની મારામારી છે, શબ્દ એટલે કર્મ એટલે કાર્ય લેવાનું છે. અત્યારે જયારે કર્ણા યોગ ની વાત થાય તો કર્મ એટલે મટીરિયલ ફિઝિકલ કર્મ પાર્ટિકલ દ્રવ્ય કર્મ ની વાત થાય, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય મોહનીય નામ આયુ ગોત્ર વેદનીય એમ 8-8 કર્મ ની વાત થાય ત્યારે એ દ્રવ્ય કર્મ ની વાત છે. જ્યારે 6 કારકમાં કર્મ શબ્દ આવે છે તો કર્મ એટલે ક્રિયા. કરતા કોણ? પોતે, પોતે પોતે કરનાર, કાર્ય કરનાર પોતે. હવે કાર્ય કરનાર પોતે થયો તો પોતે શું કર્યું? પોતે શું કર્યું? તો કે પોતે કર્મ કર્યું એટલે કાર્ય કર્યું. ત્રીજું થશે કરણ.
कर्ण के पोता वड़े साधन, कर्ण से साधन तो करता ए कर्ण वड़े एटले साधन वड़े कर्म करियो एटले एक क्रिया करी एक let me just somehow my computer is getting frozen okay करता ए पर्पल बुलेट छे कारण એટલે પોતાના સાધન વડે ગ્રીન ગ્રીન બુલેટ ની અંદર કર્મને એટલે કે ક્રિયા કરી એ ક્રિયાનું દાન કોને કર્યું એ જે ક્રિયાથી કોને આપવામાં આવી તે પોતાને આપવામાં આવી હવે આવી ક્યાંથી અપાદન એટલે આવી ક્યાંથી કે પોતામાંથી આવી અને કોના આધારે એટલે કે પોતાના આધારે આવી એટલે છ છ કારક નિશ્ચયથી મારી અંદર જ થઈ રહ્યા છે એ આપણને આમાં જણાવવામાં આવે છે આઈ થિંક યુ કેન સી ધ સ્લાઇડ રાઈટ લેટ મી સી આઈ ડોન્ટ નો આઈ ડીડ નોટ ડુ શેર ધ સ્ક્રીન આઈ એમ સોરી ફરીથી હવે યુ કેન સી ધ સ્લાઇડ આઈ થિંક Slide. Okay. करता ए कर्म એટલે પોતાને પોત ક્રિયા કર્મ એટલે પોતા વડે સાધન પોતે થયો સંપ્રદાય એટલે પોતાને જ એ ક્રિયા અર્પણ કરી એ આવી ક્યાંથી પોતામાંથી આવી અને કોના આધારે આવી તો પોતાના આધારે આવી એટલે બધી જ વસ્તુ હું પોતે જ રિસ્પોન્સિબલ છું હું પોતે જ રિસ્પોન્સિબલ છું મારી કોઈ પણ ક્રિયા થાય એમાં એટલું આપણે કયા પછી આપણે આગળ વધ્યા હતા નિશ્ચય નયે અભિન્ન કરતા અભિન્ન કારક કર્મમાં કઈ રીત થાય છે એ આપણે ગાય જોયું હતું ફરીથી ક્વિકલી જોઈએ છે પૂતગલ સ્વતંત્રપણે દ્રવ્ય કર્મને કરતું હોવાથી પૂતગલ પોતે જ કરતા છે જો દ્રવ્ય કર્મ પૂતગલ છે મેટર છે નોન લિવિંગ છે અજીવ છે રૂપી છે એનામાં જ્ઞાન નથી એ પૂતગલ દ્રવ્ય કર્મ પોતે પોતે કર્મને પોતે જ કરે છે એટલે પૂતગલ પોતે જ કરતા છે દ્રવ્ય કર્મને પ્રાપ્ત કર્યું પહોંચતું હોવાથી એટલે કે દ્રવ્ય કર્મ કોને પહોંચે છે કે પોતાને જ પહોંચે છે જે કાર્ય થયું એ પોતે જ કાર્ય પૂરું કર્યું એટલે કે કર્મ પણ પોતે છે પોતે દ્રવ્ય કર્મ રૂપે પરિણમવાની શક્તિ વાળું હોવાથી એ દ્રવ્ય કર્મ પોતાની નિજી શક્તિ છે પોતાની શક્તિથી પોતે પરિણમે છે એટલે પોતાના સાધન વડે એટલે કર્ણ વડે પૂતગલ કરતા થઈને કર્મ રૂપે પરિણમે તો શું થયું સંપ્રદાય કોના માટે કર્યું આ કર્મ એ કર્મ કર્મ તરીકે પરિણમ કોના માટે પોતાને દ્રવ્ય કર્મ રૂપ પરિણામ દેતું હોવાથી પૂતગલ પોતે જ સંપ્રદાન છે પૂતગલે પોતે પોતાની કર્મ અર્પણ કર્યું સંપ્રદાન દાન દાન કર્યું કોને દાન કર્યું કે પર્યાય પોતે પોતાને દાન કર્યું એટલે દ્રવ્ય કર્મ રૂપ પરિણામ દેતું હોવાથી પૂતગલ પોતે જ સંપ્રદાન છે અપાદાન કોના માંથી આવ્યું પોતામાંથી પૂર્વ પર્યાયનો વ્યય કરીને દ્રવ્ય કર્મ રૂપે પરિણમતું હોવાથી અને પૂતગલ દ્રવ્ય રૂપે ધ્રુવ રહેતો હોવાથી પૂતગલ પોતે જ અપાદાન છે આ એક લાંબુ સેન્ટેન્સ છે આપણે થોડુંક ડાયસેક્ટ કરીએ એમાં જે દ્રવ્ય કર્મ રૂપે અત્યારે પરિણમ્યું જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય મોહનીય આયુ ગોત્ર વેદનીય અને એ આપણે આયુ ગોત્ર વેદનીય અને આયુ ગોત્ર એટલે એમ કે આઠ જે કર્મ થાય છે એ આઠ કર્મ જે કર્મ થયા એ જેનેરિક કારણ વર્ગણા અહીંયા હતી જેનેરિક કારણ વર્ગણા હતી એ કારણ વર્ગણાની પર્યાયનો વ્યય થયો અને અત્યારે નવા સ્પેસિફિક દ્રવ્ય કર્મ રૂપેની એની પરિણતિ ચાલુ થઈ પોતાની પર્યાયનો વ્યય થયો અને પોતે જ નવી પર્યાય ઉત્પન્ન થયું જેનેરિક કારણ વર્ગના રૂપે એનો વ્યય થયો
અને અત્યારે એનું દ્રવ્ય કર્મ રૂપે રૂપાંતર કર્યું. એક મિનિટ પહેલા હું શાંત હતો, એ શાંતિનો વ્યય થયો અને મેં ગુસ્સાની ઉત્પત્તિ કરી. એટલે કે કોણે કરી? કે હું પોતે સ્વતંત્ર રીતે ત્રિકાળ છું. મારામાંથી જે પહેલા શાંતિ રૂપી પર્યાય ચાલતી હતી એ પર્યાયનો વ્યય થયો અને અત્યારે ક્રોધ રીતે ક્રોધના ભાવ રૂપે નવી પર્યાયનું ઉત્પન્ન થયું. તો કોનો વ્યય થયો? શાંતિ રૂપી પર્યાયનો વ્યય થયો. કોની ઉત્પત્તિ થઈ? ક્રોધની ઉત્પત્તિ થઈ. તો અપાદાન કોણ હતું? તો કે અપાદાન એટલે કે કોના માંથી થયું? તો કે શાંતિની પર્યાયનો વ્યય થયો ને એ અપાદાન હતું, એટલે હવે ક્રોધની પર્યાયની ઉત્પત્તિ થઈ. એવી રીતે અહીંયા જેનેરિક કર્મણ વર્ગણાનો વ્યય થયો અને સ્પેસિફિક દ્રવ્ય કર્મ રૂપે એનું ઉત્પન્ન પરિણામ થયું. સોનાની વીટીનો વ્યય થવો અને હાર તરીકે ઉત્પન્ન થવું, તો અપાદાન કોણ થયું? સોનાની વીટીનો વ્યય થયો, અપાદાન થયું અને હારની ઉત્પત્તિ થઈ. અને એની અંદર પુદ્ગલ દ્રવ્ય તો પોતે સ્વતંત્ર ત્રિકાળ છે, એટલે એને પણ અપાદાન કહી શકીએ. એમ કયા પછી કોના આધારે આ થાય છે? પોતાનામાં અર્થાત પોતાના આધારે દ્રવ્ય કર્મ કરતું હોવાથી પુદ્ગલ પોતે જ અધિકરણ છે. એટલે નિશ્ચયથી જોઈએ તો છે છ કારકમાં એક જ દ્રવ્યની અંદર થાય છે. આપણે દ્રવ્ય કર્મને પર્સ્પેક્ટિવથી જોયું, હવે આપણે જીવની પર્સ્પેક્ટિવથી જોઈએ છે. તો જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવા તો જીવ પોતે જ કરતા છે. જીવભાવને પ્રાપ્ત કરતો પહોંચતો હોવાથી જીવભાવ પોતે કર્મ છે. લાસ્ટ વીક આ બધું ચાલી ગયું છે એટલે થોડું લઈએ છે રિવિઝન માટે. પોતે જીવભાવ રૂપે પરિણમવાની શક્તિ વાળા હોય તો જીવ પોતે જ કર્ણ છે. કર્ણ એટલે સાધન છે. સેકન્ડ બુલેટ કર્મ એટલે કાર્ય, ત્રીજી બુલેટ કર્ણ એટલે સાધન. પછી એ આવ્યું સાધન કોનામાંથી? કોને મેં આપ્યું સાધન? એ જીવભાવ કર્મ રૂપે પરિણમ્યો એ મેં કોને આપ્યું? પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે. પોતે પોતાને જ આપે છે, હું કોઈને આપતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ એક સિદ્ધાંત અફર છે જે ગુરુદેવ કાનજી સ્વામીએ 45 વર્ષ સુધી સ્વતંત્રતામાં ઢંઢેરો ફેલાવ્યો અને જૈન જગતને જાગૃત કર્યું કે તું જાગ, તું જાગ. ગુરુદેવ શ્રી કહેતા હતા કે તું આત્મા છે, તું ભગવાન છે એમ નક્કી કર. તો શિષ્યએ કહ્યું, પ્રભુ ગુરુદેવ આપ ભગવાન છો એ તો અમને નક્કી કરવા દો. ગુરુદેવ કહે છે કે નહીં, પહેલા તું પોતે જ ભગવાન આત્મા છે એમ નક્કી કર, એમ નિશ્ચય કર, એમાં રમણતા કર, એમાં તારું શ્રેય છે. એટલે કે આ જીવ ભાવ પોતે પોતાને જ આપે છે, કોઈને નથી આપતો. એટલે સંપ્રદાન પોતાને કર્યું. પોતામાંથી પૂર્વ ભાવનો વ્યય કરીને નવીન જીવ ભાવ કરતો હોવાથી મારી શાંતિનો વ્યય થઈ અને ક્રોધની પર્યાયની ઉત્પત્તિ થઈ, ત્યારે જીવ દ્રવ્ય રૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે. અપાદાન એટલે કોનામાંથી આવ્યું? આ ગુસ્સાની પર્યાય કોનામાંથી આવી? આ રાગની પર્યાય કોનામાંથી આવી? કે મારામાંથી જ આવી છે, એટલે હું જ અપાદાન છું. અને પોતામાંથી અર્થાત પોતાના આધારે જીવ ભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે. એટલે આ નિશ્ચય નિધિ જીવના 6 કારક આપણે કહીએ છીએ અત્યારે. પેલી બાજુ પુદ્ગલના 6 કારક આપણે નિશ્ચયથી કયા, અને એ પહેલા એની એક આગલી સ્લાઇડ ની અંદર આ સ્લાઇડ ની અંદર ષટકારક વ્યવહાર થી કહેવામાં આવ્યા. શું કહેવામાં આવ્યું? આ પિક્ચર ની અંદર કુંભાર ઘડો બનાવી રહ્યો છે, તો એ ક્રિયાને વ્યવહાર થી એટલે ષટકારક જુદા 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 દ્રવ્યોમાં હોવું, એ નામ ષટકારક વ્યવહાર થી.
एक द्रव्य में छ कारक होवाना निश्चय थी। जीवनी अंदर जीव पोते पोताना आधार वाले पोताने आपता पोता माथी पोताना आधारे जीव जीव भावनी पर्याय करे छे ये निश्चय थी। पण षटकारक ने व्यवहारथी कहीए तो करता कुंभार छे आमा, कर्म घड़ो छे आनी अंदर, कर्म एटले कई एंड प्रोडक्ट शू छे घड़ो छे, करण शू एटले कोना साधन थी, के माटी ए उपादान कारण छे, चक्र दंड दोरी ए निमित्त कारण छे, अने ए साधनों थी घड़ानी उत्पत्ति थई। कर्म संप्रदान कोना माटे आप्युं, के जल भरनार के जल धारण करनार माटे आ घड़ो बनावामां आव्यो छे। अपादान केमांथी आ घड़ो बन्यो, अपादान के टोपली के जेमां माटी हती ते माटीनी पूर्व पर्याय अथवा टोपली ए बन्नेने आपणे अपादान कहीशुं अहींया। अने अधिकरण कोने थयुं, कोना आधारे आ घड़ो, तो के भूमिना आधारे आ घड़ो थयो छे। तो आ षटकारक ने आपणे व्यवहारथी जोया छे, व्यवहारथी एटले के जे वस्तु साची नथी એની સાચી માનવામાં આવે છે કે કુંભારે ઘડો કર્યો। કુંભારે ક્યાં ઘડો કર્યો? તકે જોતા નથી, આમાં કઈ ડાક્ટર બેઠો છે ઘડો કરવા માટે, કુંભાર બેઠો છે। આમાં કઈ દરજી બેઠો છે ઘડો કરવા, કુંભાર બેઠો છે। આમાં કઈ સ્ત્રી બેઠી તકે કુંભાર બેઠો છે, એટલે કુંભારે ઘડો કર્યો। કુંભારે ઘડો કર્યો એટલે બે વસ્તુની અંદર એકત્વ કર્યું, એટલે એને વ્યવહાર નહીં કહી દીધો। એટલે આ ષટકારક ને બધાને ભેગા કરી દીધા આપણે, એટલે એને વ્યવહારથી કહી દીધા। અને આની આગળ આપણે જોયું કે નિશ્ચયથી કરી થાય છે, એ આપણે નિશ્ચયની વાત કરી દીધી। અને હવે આગળ વધીએ, થોડીક સ્લાઇડ હું સ્કીપ કરી દઈશ, આ સ્લાઇડ બધી સ્કીપ કરું છું, કે એની અંદર જીવની બાધક દશા અને જીવની સાધક દશાની વાત છે, અને જીવની સિદ્ધ દશાની વાત છે। એની અંદર બાધક દશાના ષટકારક વ્યવહારથી કઈ રીતે છે, સાધક દશામાં બાધક દશામાં ષટકારક નિશ્ચયથી કઈ રીતે છે, સાધક દશામાં ષટકારક વ્યવહારથી કઈ રીતે છે, સાધક દશામાં ષટકારક નિશ્ચયથી કઈ રીતે છે। આપણે ગયા વખતે આખો ક્લાસ થઈ ગયો છે આના પર, પછી મારે આગળ જવું છે, એટલે હું તમને આ સ્લાઇડ તમને આગળ મોકલી આપીશ, અને પછી એવું હતો આપ ગયા વખતનું ડિસ્કશન પણ મોકલી આપીશ, તો તમને બંનેનો કોન્ટેક્સ્ટ થઈ જશે, તો આપણને ખ્યાલ આવશે। એટલે કે બાધક દશા એટલે પહેલા ગુણસ્થાનક પર ષટકારક નિશ્ચયથી વ્યવહારથી કરી થાય, ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનકથી નિશ્ચય વ્યવહારથી ષટકારક કરી થાય સાધક દશામાં, અને સિદ્ધ દશામાં ષટકારક કરી થાય। એનું આપણે જાણ્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ, આગળ વધીએ હવે પુણ્યના ષટકારક આપણે જોઈએ છીએ। જો આપણે ષટકારક માસ્ટરનું એટલું ગહન ચિંતન કરવાનું છે, એટલે આચાર્ય ભગવાને બધી જાતથી આપણને અને ગુરુદેવે બધી બાજુ બધા પડખા લઈને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો પુણ્યના ષટકારક કઈ રીતે છે? તો પુણ્યના ષટકારકની અંદર કરતા કોણ છે? જો પુણ્યની વાત છે, પુણ્યની વાત છે, કોણ કરતા થાય છે? દયા દાન આદિ શુભ ભાવ જે હું કરું છું, કોણ કરે છે? હું કરું છું। દયા દાન આદિ શુભ ભાવ જે હું કરું છું, આત્મા કરે છે, એટલે આત્મા કરતા છે। પછી પુણ્યના ષટકારકમાં કર્મ શું થયું? કે શુભ ભાવ રૂપી કાર્ય એ આત્માનું પોતાનું છે, એટલે કર્મ થયું। કરણ કયા સાધનથી થયું? શુભ ભાવનું સાધન આત્મા પોતે જ છે। મારે શુભ ભાવ કરો છો, સાધન કોણ છે? ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે ને, એ મારો શુદ્ધ આત્મા છે ને, એના સાધનથી હું અત્યારે કરણ કરીશ, એટલે કે હું શુભ ભાવની શુભ ભાવનું સાધન બનાવીશ એને। સંપ્રદાન કોને હું આપું છું મારા શુભ ભાવનું પરિણામ? હું પુણ્ય કરું છું એટલે પરને ફાયદો થાય છે। આજે મેં $1,000,000 ડોનેશન ટેમ્પલમાં આપ્યું તો સમાજમાં મારી વાહવા થઈ કે નહીં? કે એવું નથી કરવાનું તારે, કે શુભ ભાવ કરે ને એ શુભ ભાવના પરિણામ આત્મા પોતે પોતામાં રાખે છે, પોતાને દાન આપે છે, એ શુભ ભાવનું પરિણામનું દાન આત્મા પોતે જ સ્વીકાર કરે છે। અપાદન ક્યાંથી આવ્યું? જીવ
शुभ परिणाम पोतामाथी करे छे, पोतामाथी शुभ भाव करे छे, के बाहर थी नहीं करतो। कोई मने कहू नहीं कि तमे शुभ भाव करो, कोई मने इंस्ट्रक्शन नहीं आपी, कोई मने एनु एनु एना माटे नु प्रेरणा नहीं आपी। शुभ भाव में मारी मेहनत करे, मारी पोतानी आगवी समझथी मैं करे छे। अधिकरण कर ले जीवे पोताना आधारे शुभ भाव कर्यो छे, ए रीते पुण्यना सत्कारक मारी अंदर छे। कोणे पुण्य कर्यो? मैं कर्यो। तो कर्मना उदय थी पुण्य थयो के नहीं? आजे मैं पुण्य कर्यो तो मने कर्मनो बंधन थयो, तो कर्मनो उदय भविष्यमां आवशे, तो एनाथी मने बीजी पुण्यनी व्यवस्थाओ मळशे। ए साचुं के खोटुं? आचार्य भगवान आ स्लाइड में कहे खोटू। केम? पुण्य ना षटकारक तारा माथी, तारा कारणे, तारा आधारे, तारा माथी थाय छे, अने तू तारी अंदर राखे छे। कोई ने आपतो नथी, कोई तने प्रेरणा आपतो नथी, कोई द्रव्य करण हृदय तने पुण्य करवानी प्रेरणा नथी आपतो। ते पुण्य करवानो भाव तारी पर्याय मां स्वतंत्रता ते कर्यो। आगळ जता गुरुदेव कहेशे अने आचार्य भगवान कहेशे कि ज्यारे षटकारक थी पुण्यनी परिणति थई, पुण्यनी पर्याय थई, एमां द्रव्यनो पण हाथ नथी। अरे हूँ त्रिकाळी शुद्ध द्रव्य, हूँ पण आमां हाथ नथी? तो के ना, तारो पण हाथ नथी। ए स्वतंत्र पर्याय स्वतंत्र रीते पोताना कारणे पोताथी पोते थई छे। पुण्यना षटकारक पोतामां थाय छे। एवी रीते आपणे पापना षटकारक जोईए। आपणे पापना षटकारक दाखला तरीके आपणे हिंसा, पाप केटली जातना छे? हिंसा, चोरी, असत्य, परी असत्य, अब्रह्मचर्य, परिग्रह, पांच जात ने पाप छे। एमां आपणे हिंसाना षटकारक लईए तो हिंसाना षटकारकमां शुं कर्युं? करता कोण छे? हिंसाना भावनो करता आत्मा पोते छे। मैं मारी रीते मारी स्वतंत्रताथी मैं हिंसानो भाव कर्यो छे। कर्म एटले शुं परिणाम आव्युं? हिंसाना परिणामनुं कार्य, कार्य पोते कर्युं छे। सामे जीव मर्यो एटले कार्य नथी थयुं। मने हिंसक भाव आव्यो अने सामेना जीवने हुं मारी नाखुं एम मैं विचार्यो अने जीव मरी गयो एटले मैं हिंसा करी, के ए खोटुं छे। ते हिंसानो भाव कर्यो ने एटले तने ए ते पोते ज हिंसानुं परिणाम ते ज कर्युं। सामान्य जीव मरे के न मरे एनो कोई फेर नहीं पड़तो। आजे डॉक्टर तरीके तमे प्रैक्टिस करो छो, एक एक बे पेशंटो छे, एक पेशंट छे ए ब्रेन डेड छे अने एने हवे कई एनु फरीथी हवे एनु कॉन्शियसनेस आवानुं नथी, एटले तमे एना बे दिवसना ईईजी कर्या छे अने 48 आवर्स पछी जे रीते डेथ प्रोनाउंसिएशन ना जे स्टेप छे तमे लीधा, त्यार पछी तमे फेमिली ने समझाव्युं, यूनेनिमस फेमिली तमने अग्रीमेंट आप्युं अने त्यां जईने तमे प्लग खेंच्यो अने त्यार पछी ए पेशेंट नुं मृत्यु थयुं। बीजी रूम मां एक पेशेंट छे जे आ रीतनो छे, जे डेथ बेड उपर छे अने एने ए ए ए पेशेंटे एना छोकराने व्हील में एनु नाम नहोतुं लख्युं, एटले छोकरो बहुत गुस्से थाय छे, एटले दौड़तो दौड़तो आवे छे, आईसीयू में आवे छे अने पेशेंटना रेस्पिरेटर प्लग खेंची काढे छे अने पेशेंट मरी जाय छे। बन्नेमां बे रूममां पेशेंट मरी गया। एकमां डॉक्टरनो इंटेंशन मारवानो नहोतो, पण एनी एने पेशेंटना जे 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 सफरिंग छे एनो एंड लावानो हतो, एटले एने प्लग खेंच्यो। एने पाप नथी, जनरली वात छे। ज्यारे पेलाने पेशेंटनो प्लग खेंची काढ्यो अने मारे एने मारवो ज छे, पेशेंट मर्यो के नहीं एनी इम्पोर्टंट नथी, तो एने इंटेंशन हतो। एटले हिंसाना परिणामनुं कार्य पेला पेशेंटना छोकराए पोते पोता थकी कर्युं। ये पेशेंट मर्यो के नथी मर्यो एनू हजे साइड में मूकवानुं छे बात, पण ते हिंसानो भाव कर्यो अने हिंसानो परिणामनुं कार्य त्यां पोते ज कर्युं। सामे शुं थयुं एंड रीजन में इट डजंट मेक डिफरेंस।
કરણ સાધન, કે હિંસાનું સાધન હું પોતે જ છું, મેં મારા પોતાના આત્માના સહારે મેં આવું હિંસાનું કાર્ય કર્યું. હવે અમુક સાધનથી જીવ મળ્યો એ નિમિત્ત કથન છે, જડની ક્રિયા આત્મા ન કરે, હિંસાનું સાધન પોતે છે. અમુક સાધનથી જીવ મળ્યો કે પ્લગ ખેંચી લીધો એટલે જીવ મળ્યો, એ તો તારું નિમિત્ત કથન છે. કે ડાક્ટર પણ નિમિત્ત થઈને પ્લગ ખેંચ્યો અને પેશન્ટ મરી ગયો, અને પેલા છોકરાએ ગુસ્સામાં એને પ્લગ ખેંચ્યો એટલે પેશન્ટ મરી ગયો. હવે જીવ મર્યો એ તો નિમિત્ત કથન છે, જડની ક્રિયા આત્મા નથી કરતો. જડની ક્રિયા જડમાં થઈ છે, પેશન્ટને મરવાનું તે મરી ગયો છે, એમાં તે શું કર્યું? તે તો ભાવ કર્યો, તારા આત્માના સાધન લઈને, તે આત્માના સાધન એટલે કે કરણ લઈને તે હિંસાના પરિણામ તે કરે તો પાપ થને લાગે છે. સંપ્રદાન પાપના પરિણામ જીવ પોતે પોતાને આપે છે. મેં પાપના પરિણામ કર્યા, મેં કોને સંપ્રદાન કર્યું, મેં કોને એ પાપનું દાન કર્યું, કે તે તારી જાતને જ આપ્યું, તે કોઈને આપ્યું નથી. અપાદાન જીવ અશુભ પરિણામ પોતામાંથી કરે છે, પોતાની અંદર શુદ્ધ આત્મા પડેલો છે, એમાંથી પોતાની પર્યાયને પોતે પોતા થકી પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતે અશુભ પરિણામ પોતે કર્યા છે એટલે અપાદન કરવું. અને અધિકરણ શું? જીવ પોતાના આધારે પાપના પરિણામ કરે છે. એમ કરીને હિંસાના પરિણામ મારી અંદર, મારા થકી, મારા કારણે, મારા આધારે હું હિંસાના પરિણામ મને આપું છું. પર દ્રવ્યમાં આવ્યું નથી, પર દ્રવ્યની હિંસા થઈ કે ન થઈ એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. જડની ક્રિયા હું આત્મા નથી કરતો, જડની ક્રિયા જડમાં થાય છે, આત્માની ક્રિયા આત્મા થાય. મારી પાસે ગન છે અને હું ટ્રિગર દબાવું છું, કેમ કે હું માનું છું કે હું કોઈને મારી શકું છું, મારી સામે દુશ્મનની પીઠ છે તો દુશ્મનને હું મારીશ, એમ કરીને મેં ટ્રિગર દબાવ્યું. તો મેં જે ટ્રિગર દબાવ્યું, જે પાપના ભાવ કરીને ટ્રિગર દબાવ્યું, ત્યાં જ મને બંધ થઈ ગયો છે. પછી સામે આ પ્રશ્ન મરે છે કે નથી મરતો એનું ઇમ્પોર્ટન્સ નથી, ઇમ્પોર્ટન્ટ ભાવ પર છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ, તો ભાવનું ઇમ્પોર્ટન્સ છે. પાપના શકારક હિંસા પણ મારા પોતામાં થાય છે. તો આ તો હિંસાની વાત કરી, તો કે અધિકરણ નિશ્ચિત આત્મ અધિકરણ ત્યારે બીજાને નિમિત્ત કહેવાય છે, એ તો આપણે સમજી ગયા. જે હિંસાની વાત કરી એવી રીતે પાપના શકારક હિંસાની અંદર આપણે જોયા, એ જ રીતે એ જ બધા પોઈન્ટ જૂઠમાં, અસત્યમાં લેવાના છે, ચોરીમાં લેવાના છે, અબ્રહ્મચર્યમાં લેવાના છે અને પરિગ્રહમાં લેવાના છે. કોણ રિસ્પોન્સિબલ આ બધા જ કાર્યનું? પાંચે પાંચ પાપનો જવાબદાર કોણ? હું પોતે જવાબદાર. કોના આધારે કર્યું? મારા આધારે કર્યું. કોઈએ મને કહ્યું તો કે તું કર, એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કોઈ મને કહી ના શકે, કોઈના થકી હું કરું નહીં, હું મારા થકી, મારા પાપ મારા થકી હું પોતે જ કરું છું. પુણ્ય કરું મારા થકી હું પોતે કરું છું એ બધા જ વસ્તુ, અને જો શુદ્ધતાના પરિણામ કરું તો મારી અંદર હું પોતે જ કરું છું. તો કોઈ બહારનું વસ્તુ મને કોઈ પ્રેરણા આપતું નથી, કોઈ વસ્તુ પ્રેરક થતી નથી, હું પોતે જ જવાબદાર છું. એમ કહીને પાપના શરકારક આપણે જોયા. હવે આચાર્ય ભગવાન કહે છે કે હજી તને બરાબર બેસાડું છું મારે, એટલે હું તને કહું છું કે આત્મા શું શું કરી શકે. તો આપણે કહું આત્મા પુણ્યના ભાવ કરે, પાપના ભાવ કરે, પોતે આત્મામાં સ્વભાવ ભાવનો ભાવ કરી શકે. આત્મા રૂટીનની અંદર પાંચ ભાવ કરી શકે છે. કયા કયા પાંચ ભાવ કરે છે? આત્માના પાંચ ભાવ છે. પરમ પારિણામિક ભાવ છે, ઔપશમિક ભાવ છે, ક્ષૌપશમિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે, ઔદયિક ભાવ છે. આત્માની અંદર પાંચ ભાવ થતા હોય છે, એમાંથી ચાર ભાવ જે છે એ પર્યાય સ્વરૂપે છે. ચાર ભાવ જે છે, એક સેકન્ડ, આ ચાર ભાવ જે થયા એ પર્યાય સ્વરૂપના છે. એ પર્યાયમાં ચાર ભાવ થાય છે. અને પાંચમો જે પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્ય રૂપે છે, એટલે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જે છે એને પરમ પારિણામિક ભાવ કહ્યો.
तो द्रव्य रूपे परम प्राणिक भाव ये तो त्रिकाल छे 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 एना कोई फेरफार न थतो ये त्रिकाली जे छे एमने एम रहे छे जरे परिणमन थाय छे ये पर्यायमां थाय छे निर्मल पर्यायमां औपशमिक क्षापशमिक क्षायिक भाव छे मलिन पर्यायमां औदयिक भाव थाय छे एटले आ चार भावोनी अंदर छ कारक कई रीते उतारवा एनु आचार्य भगवान हवे आपणने आगळ वर्णन करे छे गुरुदेव श्री आपने सुंदर रीते समझायु छे अने ए समझता बधी ज वस्तुनो करता हूँ छु एम नक्की थाय छे तो जीवना असाधारण भाव कोण-कोण छे औपशमिक क्षायिको भावो मिश्रच जीवस स्वतत्व मौदिक पारिणामिको च एनो अर्थ शुं थयो जीवना औपशमिक अने क्षायिक भावो मिश्र तथा औदयिक अने पारिणामिक के पांच भावो नीच भाव छे अर्थात जीव सिवाय बीजा कोई मां होता नथी तत्व सूत्र ना बीजा चैप्टर नी पहली स्टांडा छे जीवना असाधारण भाव नी वात कर्या पछी हवे एक एक भाव नु वर्णन आपे छे भावो ना भेद ऊपर केला पांच भावो अनुक्रम थी बे नौ अढार एकवीस अने त्रण भेद वाला छे एवं तत्व सूत्र ना अध्याय बे नी बीजी गाथा मां कहूं एटले के औपशमिक ना बे भेद छे क्षायिक ना नौ भेद छे क्षायक्षमिक भावना अढार भेद छे औदयिक भावना एकवीस भेद छे पारिणामिक भावना त्रण भेद छे जो तुमने आज याद नहीं रहतु डोंट वरी अबाउट इट इट्स नॉट इम्पोर्टंट इम्पोर्टंट थिंग इज आ बधा ज भावनो करता हूँ छु ए मने ख्याल में आवु जोईए जेम आगळ स्लाइड वधशे एम आपणे थोड़ा थोड़ा डिटेल में जता जईशुं तो थोड़ा आज क्षायिक क्षायक्षमिक औदयिक पारिणामिक अने ए बधा पांचे पांच भावनो आपणे बे त्रण बे एक महीना पहला बहुत डिटेल में आपणे एनुं वर्णन करी गया छे एनी आपणे पासे रेकॉर्ड करेलुं छे पण आ तो जस्ट फरीथी पाछुं रिविजन थतुं जाय के ए भूली ना जाय एटला माटे थोड़ी मैं आप स्लाइड में एड करेलुं छे तो पांच भावो छे एनी अंदर औपशमिक भावना जे बे भेद छे कोण-कोण छे औपशमिक सम्यक्त्व अने औपशमिक चारित्र एम औपशमिक भावना बे भेद छे तत्व सूत्र अध्याय बे गाथा त्रण औपशमिक सम्यक्त्व अने औपशमिक चारित्र अने कोई एम के भाई आम मने समझ नहीं पड़ती औपशमिक सम्यक्त्व शुं छे औपशमिक चारित्र शुं छे तो एने माटे अपने कर्णामी योग नो अभ्यास जरूरी है कि जयरे प्रथम वक्त सम्यक दर्शन थे जीव ने आ जीव ने अनादि थी मिथ्यात्व में छे अने मिथ्यात्व मोड़ू पड़ू जीव सम्यक सन्मुख मिथ्या दृष्टि थयो अने हवे एक धन्य पड़े पोते पोताना आत्मा में अनुभूति में सरकी गयो जयरे अनुभूति में सरकी जाए छे त्यारे एने समकित कहेवाय छे त्यारे एनी साथे सम्यक साथे चारित्र पण होय छे अने ते वखते ए सम्यक्त्व अंतर्मुहूर्त सुधी ज रहे छे एटले एने औपशमिक एटले दबायेलू कर्मने दबावीने जे करवामां आवे छे सम्यक्त्व एने कहू एनो दाखलो रीते आप्यो के फटकड़ी छे पाणी गंदू छे एमां फटकड़ी नाखता कचरो नीचे बेसी जाय छे ऊपर निर्मळ पाणी थाय छे ए निर्मळ पाणी हूँ पीऊ छू એવી રીતે જે નિર્મતા છે એને સમ્યક્ત્વ કહું ને સમ્યક ચારિત્ર કહું સો એને ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ કહું તો એની અંદર કરી થાય છે ઔપશમિક ભાવમાં છ કારક કરી થાય છે કે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરી ચૈતન્ય સ્વભાવનું ભાન કરી પ્રથમ ઉપશમથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે તો એમાં કરતા કોણ થયો જીવનો ઔપશમિક ભાવ જે છે એનો કરતા જીવ પોતે છે કોણે કર્યું જીવે પોતે કર્યું ઔપશમિક ભાવનું કાર્ય જીવનું કાર્ય છે જીવે પોતે કાર્ય કર્યું એટલે કર્મ થયું કારણ ઔપશમિક ભાવનું સાધન આત્મા પોતે જ છે સંપ્રદાન ઔપશમિક ભાવ આત્મા પોતે પોતાને આપે છે મને ઔપશમિક સમ્યક્ત્વ થયું એ મેં મારા આત્માને અર્પણ કર્યું કોઈને અર્પણ નથી કર્યું અપાદાન કોનામાંથી થયું મિથ્યાત્વનો નાશ થયો મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ એટલે કોણ અપાદાન કોનામાંથી થયું મિથ્યાત્વની પર્યાયના વ્યયમાંથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વની પર્યાય એટલે એને અપાદાન
મિથ્યાત્વની, પણ કોનામાંથી થઈ મિથ્યાત્વનો નાશ? કોનામાંથી? પોતામાંથી થયો. અધિક્રમણ શું થયું? આત્મા પોતાના આધારે ઔપશમિક ભાવને કરે છે, એટલે અધિકરણ પણ પોતામાં થયું. ઔપશમિક ભાવ, સમ્યક દર્શન, પ્રથમ વખત મને સમ્યક દર્શન થાય છે, ઉપશમ સમ્યક દર્શન થાય છે, તો એની અંદર જે કઈ પ્રક્રિયા થાય છે એનો જવાબદાર હું પોતે છું. ગુરુદેવ બહુ સુંદર કહ્યું છે, ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ થી જ્ઞાન નથી. ગુરુદેવ તમે આમ કેમ કહેતા હશો? ગુરુ વિના જ્ઞાન, ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ થી જ્ઞાન નથી. ગુરુ વિના જ્ઞાન નથી એટલે કે જયારે તને સમ્યક દર્શન થાય છે, જયારે તને આ જીવને સમ્યક દર્શન થયું, ત્યારે સામે દેવ, શાસ્ત્ર, ગુરુ નિમિત્ત થી હાજર હોય છે. પણ નિમિત્ત શું કરે છે? આ કાર્યમાં કાંઈ કરતું નથી, એટલે કે દેવ, શાસ્ત્ર, ગુરુ કાંઈ પણ કર્યું નથી, ખાલી એની હાજરી છે. જયારે ઉપાદાનથી, મારામાંથી, મારા થકી મેં પોતે ઉપશમિક સમ્યક દર્શન પ્રગટ કર્યું, ત્યારે. હવે ફરીથી એમાં થોડુંક આગળ લઈએ. દયાદાનના આધારે ઉપશમ સંકેત પ્રગટ્યું તેમ નથી. કોણે ઉપશમ સંકેત પ્રગટ કર્યું? મેં મારી પર્યાયમાં, મારી નિર્મળતાથી મેં મારી જાતે ઉત્પન્ન કર્યું, એમાં દયાદાન રૂપી પર ભાવનુંથી કોઈ સંકેત ઉત્પન્ન થતું નથી. તો મારે દયાદાન કરવા કે નહીં? જનરલ મેસેજ આપણે કોઈ પણ માં જોઈએ કે તું દયા કર, દાન કર, વ્રત તપ જપ કર, સ્વાધ્યાય કર, એ બધા સાધનો છે, એ પરોક્ષ સાધનો છે. એ સાધનના આધારે હું મારું સ્વરૂપ સમજું અને મારા સ્વરૂપના સમજણ થકી હું મારી રીતે, મારા પુરુષાર્થથી, મારી અંદર સ્થિર થાઉં, ત્યારે સમ્યક દર્શન મને પ્રગટ થાય. દયાદાન, વ્રત તપ જપ, ભક્તિ, કોઈ સ્વાધ્યાય, કોઈ પણ એમાં ડિરેક્ટલી ઇન્વોલ્વ થયા નથી, નિમિત્ત તરીકે હોઈ શકે. જળ કર્મ ખસો એટલે એવો ભાવ થયો. સમ્યક દર્શન કેમ થયું? તા કે દર્શન સપ્તક જતા મને સમ્યક દર્શન થયું. એટલે કે દર્શન દર્શન મોનીય કર્મ, એટલે કે મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક મોનીય, એમ ત્રણ જાતના દર્શન દર્શન મોનીય ત્રણ ભાગ ખસી ગયા. અને આ બાજુ અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભ ચાર ખસી ગયા, એમ સાત કર્મની પ્રકૃતિ ખસતા મને સમ્યક દર્શન થયું. આચાર્ય ભગવાન અહીંયા ના પાડે છે, સમ્યક દર્શન તને તારા પોતા થતી થયું છે. તે વખતે કોઈ જળ કર્મ ખસ્યા કે નથી ખસ્યા એને મારી ચિંતા નથી, એ એની મેતે ખસે છે. એક વખત અંધકાર અને પ્રકાશે, અંધકારે પ્રકાશ ઉપર લોસટ મૂક્યો અને પછી એનું જયારે હિયરિંગ થયું તો જજે કહ્યું કે અંધકાર તારો પ્રોબ્લેમ શું છે બતા. તો અંધકાર કે સાહેબ આ પ્રકાશ મને બહુ જ હેરાન કરે છે, હું જ્યાં જ્યાં જોઉં ત્યાં મારી પાસે પાસે આવે છે, મને ભગાડી મૂકે છે, મને રહેવા દેતો નથી, મને શાંતિથી જીવવા દેતો નથી. એનું લાંબુ 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 પ્રવચન આપી દીધું. એટલે જડને એમ થયું ચાલો આ તો બિચારો અંધકાર બહુ દુઃખી દુઃખી માણસ છે. પ્રકાશને કહ્યું શું છે ભાઈ, આ શું કહે છે બધું? તો કે પ્રકાશ કે શું કોણ? તો કે અંધકાર. તો કે મેં કદાપિ જોયો જ નથી ને સાહેબ, મેં એને જોયો નથી, એને કઈ રીતે હેરાન કરું? એવી રીતે જયારે સંકેત રૂપી દીપકની પ્રગટતા મારામાં થાય છે, ત્યારે જળ કર્મ રૂપી અંધકાર એની મેં ખસી જાય છે, એને ખસાડવો પડતો નથી. જળ કર્મ એમના કે હું ખસ્યો ને એટલે સમ્યક્ત થયું. અરે સમ્યક્ત્વનો પ્રકાશ થયો એટલે અંધકાર રૂપી જળ કર્મ એની મેં અજ્ઞાન રૂપી જળ અજ્ઞાન રૂપી અંધકાર, જળ કર્મ રૂપી અંધકાર એની મેં તે ભાગી ગયા છે. એ ખ્યાલમાં રાખવાનું. હવે જેમ જેમ સમ્યક ઔપશમિક સમ્યક્ત્વની આ વાત કરી, એવી રીતે ઉપશમ ચારિત્રમાં પણ એ રીતે લેવાનું છે. આ બધા ભાવો કયા ભાવો? ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમ ચારિત્ર, એ બધા ભાવો નિમિત્ત તરીકે કર્મની અપેક્ષા રાખે છે. એટલે કે જ્યારે મારામાં ઉપશમ સમ્યક દર્શનની પ્રગટતા થાય છે, ત્યારે દર્શન સપ્તકના કર્મો જાય છે. એટલે કે એ નિમિત્ત હતું, એ જાય છે. એટલે કે અભાવરૂપ નિમિત્ત હતું, દર્શન સપ્તકનો અભાવરૂપ નિમિત્ત હતું, ત્યારે સમ્યક્ત્વની ઉપશમ સમ્યક્ત્વની પ્રગટતા થઈ છે. છતાં
कर्म ने लीधे थता नथी ए बधा भावो पोता थकी थाय छे प्रकाश से प्रकाश थकी प्रकाश कर्यो छे त्यारे अंधकार नो नाश थवो ए अंधकार नो नाश थवो प्रकाश नो होवु એટલે કે અંધકાર નિમિત્ત અંધકાર નો જવું એ નિમિત્ત થવું અંધકાર નો અભાવ રૂપ નિમિત્ત ત્યાં હતું પણ અંધકારે કશું કર્યું નથી પ્રકાશને એટલે આપણે ખ્યાલમાં છે હવે ક્ષાયિક ભાવના નવ ભેદ થાય છે કેવળ જ્ઞાન કેવળ દર્શન ક્ષાયિક જ્ઞાન ક્ષાયિક લાભ ક્ષાયિક ભોગ ક્ષાયિક ઉપભોગ ક્ષાયિક વીર્ય કહેતા आत्मधर्म.com ઉપર તમે ત્યાં જશો તો મોક્ષશાસ્ત્ર એ ડાઉનલોડેબલ છે એ તમે ડાઉનલોડ કરશો अध्याय सेकंड वाँचो एनी अंदर बहुत डिटेल अंदर क्षायिक भावनी वर्णन करवामां आव्युं छे अत्यारे आपणे एटले लीधुं छे के आपणो इम्पोर्टंट समझवा माटे जे कोने छ कारक ने समझवा छे आपणे क्षायिक भावमां छ कारक कई थाय छे तो करता एटले के क्षायिक भाव एटले के केवल ज्ञान एनो करता जीव पोते छे कर्म वन सेकंड ज्यां आमां कहे ने क्षायिक भावना केवल ज्ञान केवल दर्शन क्षायिक दान लाभ आज नौ भाग कर केवल ज्ञान लीधे केवल ज्ञान ने मुख्य राखी कही है बीजी बड़ी वस्तु भाव लेवा तो शू कहू करता केवल ज्ञान ना करता कोण छे जीव छे केवल ज्ञान नु कार्य कोण छे जीव नु कार्य छे केवल ज्ञान नु साधन आत्मा पोते छे केवल ज्ञान नु केवल ज्ञान कोने दान आपे छे पोताने दान आपे छे केवल ज्ञान कोना माथी थयु तके पोता माथी थयु अधिकार केवल ज्ञान कोना आधारे थयु पोताना आधारे थयु व्रज ऋषभ नाराज संगयन એટલે કે મજબૂત શરીર જ્યારે કર્મ ગ્રંથ આપણે વાંચીશું ત્યારે આવશે વ્રજ ઋષભ નારાજ સંગયન એનું આવશે मजबूत शरीर अथवा मनुष्यपणा आधार केवल ज्ञान प्रगट थो एम नहीं तो कि ते तो कहो छो कि मनुष्यपणा अंदर केवल ज्ञान थाय देवगति में न थाय तो कि हाँ ये थाय एम बराबर है पण एनी अंदर थयु आत्माए पोताए पोताना थकी पोताना कारणे पोताना आधारे कर्यु छे एनी अंदर मजबूत शरीर अने मनुष्यपणु निमित्त तरीके हाजर छे ए रीते लेवा જે પહેલો ભાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાનનો કરતા જીવ પોતે છે એક એક જગ્યાએ એક એક રીતે એક એક આપણા ફિરકાની અંદર એવી માન્યતા છે કે કેવળ જ્ઞાના વરણ કર્મ જાય તો કેવળ જ્ઞાન થાય ફરીથી કેવળ જ્ઞાના વરણનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય એવી એક માન્યતા છે તો આ કુનકુન આચાર્ય કુનકુન ભગવાન અહી જગ્યાએ એનો નિષેધ કરે છે કેવળ જ્ઞાન પોતામાંથી ઉત્પન્ન થયું પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થયું છે કેવળ જ્ઞાનાવરણ કર્મના ક્ષયને કોઈ સંબંધ નથી કેવળ જ્ઞાનાવરણનો ક્ષય તો નિમિત્ત તરીકે છે જો આ એક બહુ મોટું સમજ છે જ્યાં સુધી મને આ સમજ નથી પાકી થતી ત્યાં સુધી હું પર તરફ દ્રષ્ટિ કરીશ અને પર તરફ દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી મારી મુક્તિ નહીં થાય મારે આ જીવનમાં મુક્તિ જોઈએ છે મારે આ જીવનમાં સમ્યક દર્શન જોઈએ છે મારે આ જીવનમાં મારી આત્માની પ્રગતિ કરવી છે તો મારે આ સમજવું પડશે તો ક્ષાયિક ભાવમાં છ કારક કઈ થયા એ જે ક્ષોભના 18 ભેદ છે મતિ શ્રુત અવધિ મનપર્ય ચાર જ્ઞાન કુમતિ કુશ્રુત કુઅવધિ ત્રણ જ્ઞાન ચક્ષુ અચક્ષુ અવધિ ત્રણ દર્શન સાક્ષમિક દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય પાંચ લબ્ધિ અને ક્ષયક્ષમિક સમ્યક સંયમ અઢાર ભેદ થાય છે અને જેમ કહ્યું કે તત્વ સૂત્રના બીજા અભ્યાયની ગાથા પાંચમી અંદર આ ડિટેલમાં આપેલું છે આપણે એ એ અઢાર ભેદની વાત નથી કરવી અત્યારે એમાંથી દાખલા તરીકે મતિ જ્ઞાન લઈએ તો મતિ જ્ઞાનમાં છ કારક હું કઈ રીતે ઉપાડી કઈ રીતે લગાવીશ તો કે કરતા એટલે મતિ જ્ઞાનનો કરતા જીવ પોતે જ છે મતિ જ્ઞાન વરણ કર્મ ગયા એટલે મને મતિ જ્ઞાન થયું એમ નથી
मतिज्ञान नु कार्य जीव पोते ज करे छे। मतिज्ञान नु साधन आत्मा पोते छे। चश्मा के आंख थी ज्ञान थयु नथी। तमे बहु होशियार मारो छो, चश्मा काढ़ी नाखो शू देखाव तमने, नथी देखातु। आंख बंद करी दो शू देखाव तमने, नथी देखातु। तो चश्मा के आंख थी ज्ञान थतु नथी, अभी गप्पा सुका मारो तमे। कि जो भाई समझ, तू तत्व समझवाना प्रयत्न कर। पदार्थ, प्रकाश अने इंद्री, फरती पदार्थ, प्रकाश अने इंद्रिय, ए त्रण थी मने ज्ञान थाय छे। चलो आ रूम में अत्यारे अंधारू थई जाय तो मने कई दिखावानुं हतुं नहीं। जो पदार्थ मारी सामे नथी तो मने ज्ञान थवानुं छे, कोई नुं नथी थतुं। प्रकाश, पदार्थ अने इंद्रिय, मारी आंख ज बंद छे तो मने कई ज्ञान थवानुं छे, नथी थतुं। आचार्य भगवान के तू बद्दा त्रण त्रण मां तू खोटो। पछी आचार्य भगवान आपने समझाशे, युक्ति थी समझाशे कि जारे तू रात्रे सूई जाय छे तारी रूम मां, त्यारे बद्दा ते बाहरी बारणा बद्दा बंद कर्या छे, अंधकार छे, तारी आंखो बंद छे, तू डीप स्लीप मां छे, तारी बद्दी इंद्रियो सुषुप्त छे। अत्यारे पांचे पांच इंद्रियो सुषुप्त छे, प्रकाश नथी, पदार्थ नथी, अंधकार छे, इंद्रियो नथी। हवे मने स्वप्न आव्युं छे, स्वप्नमां हुं राजा बन्यो छुं, राजकुंवर थयो छुं, आजे मारो राज्याभिषेक थई रह्यो छे, मे सुंदर सुवाळा सुवाळा कपडानो स्पर्श पहेर्या छे एनो मने स्पर्श थई रह्यो छे, जुदी जुदी जात जातनी मिठाईओ मने खवडावामां आवे छे, मिठाईओनो मने स्वाद आवी रह्यो छे, सुगंधी फूलोना અત્તરનો સ્પ્રે થતા મને એ સુગંધી આવી રહી છે, આગળ નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી હતી એ હું જોઈ રહ્યો છું, અને મ્યુઝિશિયનના સુંદર મ્યુઝિક વાગી રહ્યા છે એવું સાંભળી રહ્યો છું। આ પ્રત્યક્ષ મને દેખાય છે, પ્રકાશ નથી, પદાર્થ નથી અને ઇન્દ્રિય નથી, છતાં મને તો ક્યાંથી દેખાયું તને બધું, મને કહીશ? ચશ્મા નથી, આંખ નથી, જ્ઞાન ક્યાંથી થયું? તો કે आत्मा माथी ज्ञान थाय छे, एटले मने आ बधी ज वस्तु देखाय छे, आत्मा माथी मने ज्ञान थयु छे। तो मति ज्ञान नी अंदर आत्मा पोते साधन छे, एम आपणे जोवानुं छे। बीजो दाखलो लिए, सिद्ध भगवान ने चश्मा छे भाई, सिद्ध भगवान ने आँख छे, सिद्ध भगवान ने कान छे, सिद्ध भगवान ने शरीर छे, नथी तो ज्ञान त्रण लोक नो त्रण काल नो एक संगम में एक साथ ज्ञान क्या थी थाय छे? ताकि एना आत्मा ने आधारे थाय छे, आत्मा माथी ज्ञान थाय छे। संप्रदान मतिज्ञान आत्म मतिज्ञान ज्ञान आत्मा पोता ने दान करे छे। अपादान मतिज्ञान पोता माथी थयु छे। अधिकरण मतिज्ञान आत्मा ना पोता ना आधारे रहु छे। संयोगो अनुकूल होय, शरीर ठीक होय तो ज्ञान थाय एम अज्ञानी माने छे, पण एम नथी। चार ज्ञान, त्रण दर्शन, त्रण अज्ञान वगैरे ए बधी व्यवस्था पोता थी थाय छे। आगना अढारे अढार क्षरोपचारना भाव आव्या ए पोते पोता थकी थाय छे, एम अनेक मति ज्ञान नो आपणे अहीं दाखलो लीधो छे। थोड़ुक रिपीट करिए, फास्ट करिए, थोड़ोक टाइम वधारे था तो प्लीज हेंग अराउंड, केम मारे आई वोंट टू फिनिश दिस चेप्टर टुडे। औदयिक भाव बहु नथी आवे, कर्मनो उदय थाय छे, जीव कर्ममां जोड़ाता शुभाशुभ भाव करे छे, ए भावने औदयिक भाव कहेवामां आवे छे। आत्मा ए भावनो करता थाय छे, कर्म एमा निमित्त छे, एक समयनी एनी अवस्था छे। आ औदयिक भावनी उत्पत्तिनी विचार कर्या पछी औदयिक भावने 21 भेद छे, ए तमे तत्वात सूत्रना बीजा अभ्याय अध्यायमांथी वांची लेजो। त्यार पछी एना 6 कारक कई रीते मारे लेवा, तो के आनी अंदर जे राग कहो छे ने, चार कषाय कहे छे ने, क्रोध मान माया लोभ, तो एमां राग आपणे लईए छे,
तो राग नो करता कौन छे? हूँ पोते छु। राग नो कार्य हूँ करू छु। राग नो साधन हूँ पोते छु। संप्रदान राग आत्मा पोता मा राखे छे। अपादान राग पोता माथी थाय छे। अने राग आत्मा पोता ना आधार करे छे। औदयिक भावना बीजा बधा भेदों मा आम समझी जवो। एम कहीने औदयिक मार्ग में छ कारक बताड्या। कर्म भोगवे छूटको नथी ते निमित्त नु कथन छे। आपणे कहे छे कि जो भाई कर्म बांधे ते भोगवो पड़शे ने, ताकि ए तारे निमित्त नु कथन छे, तारा आत्मामांथी कथन नथी आवतुं। जीव पोताना विकारी भावने भोगवे छे, जड़ने भोगवतो नथी। कर्म जर कर्मनो उदय थाय छे त्यारे जीव विकारी भाव करे छे, जीव विकारी भावने भोगवे छे। आत्मा अरूपी अने कर्म रूपी छे। अरूपी रूपी ने भोगवे एम त्रण काम बनतु नथी। आ सनातन सत्य आपने आचार्य भगवान अहीं आपी दीधुं छे। आ रीते पांचे पांच भावनी अंदर छ कारक करी थाय छे। पांच पापनी अंदर छ कारको कई रीते थाय छे। पुण्यमां छ कारको कई रीते थाय छे। मारा स्वभाव भावनी उत्पत्तिमां छ कारको कई रीते थाय छे। पछी साधक दशानी अंदर आई मीन बाधक दशानी अंदर निश्चय व्यवहार थी छ कारक कई रीते छे। साधक दशा में निश्चय व्यवहार थी छ कारक कई रीते छे। सिद्ध दशा में छ कारक कई रीते छे एनु वर्णन 62मी गाथा में बे लाइन नी अंदर कही ने आचार्य भगवान कुंकुन भगवान ने अपना अनंतो 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 उपकार करी अने द्रव्यनी स्वतंत्रता बताड़ी। द्रव्यनी स्वतंत्रता एकली नहीं पर एमा रहेली पर्यायनी स्वतंत्रता आपने बताई अने आपने कहो कि तू तारी तारी भूलनो भोगवटो तू छे। तू भूल करे छे, तू भूल सुधारी सके छे। तू तारा तारा कोई ने तारे ब्लेम करने जरूर नहीं। एम करीने अहीं आपणे आ चेप्टर पूरो थाय छे। थोड़ो कदाच टाइम मारा ख्यालथी वधारे थयो छे तो ने बराबर दैट्स गुड 150 बे मिनिट छे। तो हवे कोई ने कोई प्रश्न होय तो आपणे अहीं लईए, क्योंकि आई हैव टू गो लिटल बिट फास्टर टू मेक श्योर के आई फिनिश एवरीथिंग बिकॉज दिस इज गोइंग ऑन फॉर लास्ट क्वाइट अ फ्यू डेज। पण दिस इज एक्सट्रीमली इम्पोर्टंट चेप्टर दैट वी शुड अंडरस्टेन्ड प्रोपरली। And that's why and you guys are very, very patiently listening. Thank you very much for that. Any questions? Yes, no, you can just unmute yourself if you want to, if you have questions. Okay. So apne yahan pe closing lesson. जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूं ढो। नौ बार नमो का मंत्र। जय जन अमित शाह दुकड़ाम। ओके जय जन अमृत। जय जन कौन सुला। जय जन रे भाई। जय जन कौन सी।